નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેઈલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે ત્રણ જાન્યુઆરી બે હજાર વીસમાં ડેઇલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઇકન છે તેને ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળી રહે એ સાથે જ મિત્રો વિડીયો ગમે તો લાઈક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો તો ચાલો મિત્રો શરૂ કરીએ જાન્યુઆરી બે હજાર પ્રશ્ન એક હાલમાં જ કયા રાજ્યના મંત્રી મંડળે રાજ્યની ત્રણ રાજધાની બનાવવાની જાહેરાત કરી તો તે છે આંધ્રપ્રદેશ રાજ્યનું મંત્રીમંડળ કે જેણે ત્રણ રાજધાની બનાવવાની જાહેરાત કરી છે આંધ્રપ્રદેશ રાજધાની હૈદરાબાદ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી રાજ્યપાલ વિશ્વભૂષણ હરિચંદન વિધાનસભાની બેઠકો એકસો પંચોતેર લોકસભાની બેઠકો પચીસ સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન બે હાલમાં કયા રાજ્યના પરિવહન નિગમે વોટ્સએપ સેવા દામીની શરૂ કરી તો તે છે ઉત્તર પ્રદેશ રાજ્યનું પરિવહન નિગમ ઉત્તર પ્રદેશ રાજધાની લખનઉ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યપાલ આનંદીબેન પટેલ વિધાનસભાની બેઠકો 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 ચારસો ચાર લોકસભાની રાજ્યસભાની એકત્રીસ અને સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન ત્રણ હાલમાં જ સ્ટીફન મરાંડીને કયા રાજ્યની વિધાનસભામાં પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લીધા તો તે બન્યા છે ઝારખંડ રાજધાની રાંચી મુખ્યમંત્રી હેમંત સોરેન રાજ્યપાલ શ્રીમતી દ્રૌપદી મુર્મુ વિધાનસભાની બેઠકો એક્યાસી લોકસભાની બેઠકો ચૌદ રાજ્યસભાની બેઠકો છ સ્થાપના વર્ષ છે પંદર નવેમ્બર બે હજાર પ્રશ્ન ચાર હાલમાં જ ક્યા રાજ્ય બે હજાર વીસથી થી મહિનાના પ્રથમ દિવસે નો વ્હીકલ ડે તરીકે ઉજવવાનો નિર્ણય લીધો તો તે છે રાજસ્થાન રાજ્ય રાજસ્થાન રાજધાની જયપુર મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજ્યપાલ કલરાજ મિશ્ર વિધાનસભાની બેઠકો બસો લોકસભાની બેઠકો પચીસ રાજ્યસભાની બેઠકો દસ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન પાંચ એસડીજી ઇન્ડેક્સ બે હજાર ઓગણીસ વીસમાં ક્યુ રાજ્ય પ્રથમ સ્થાને રહ્યું તો તે રહ્યું છે કેરળ કેરળ રાજધાની તિરુવનંતપુરમ મુખ્યમંત્રી પિનારાઈ વિજયન રાજ્યપાલ આસિફ મોહમ્મદ ખાન વિધાનસભાની બેઠકો એકસો ચાલીસ લોકસભાની બેઠકો વીસ રાજ્યસભાની બેઠકો નવ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન છ ભારતીય નૌસેના કેટલી નવી સબમરીન બનાવવાનો નિર્ણય લીધો છે તો તે નિર્ણય લીધો છે ચોવીસ નવી સબમરીન બનાવવાનો ભારતીય નેવીની સ્થાપના સોળસો બારમાં મુખ્ય મથક નવી દિલ્હીમાં ચીફ છે કરમબીર સિંહ નેવી દિવસ ઉજવવામાં આવે છે ચાર ડિસેમ્બર પ્રશ્ન સાત ભારત સરકારે આરપીએફનું નામ બદલીને શું રાખ્યું રેલવે પ્રોટેક્શન ફોર્સનું તો તે રાખ્યું છે આર આઈઆરપીએફ એસ એટલે કે ઇન્ડિયન રેલવે પ્રોટેક્શન ફોર્સ સર્વિસ આરપીએફની સ્થાપના થઈ હતી અઢારસો બોતેરમાં મુખ્ય મથક નવી દિલ્હીમાં મહાનિદેશક છે અરુણ કુમાર પ્રશ્ન આઠ સ્વચ્છ સર્વેક્ષણ બે હજાર વીસમાં ક્યુ શહેર પ્રથમ સ્થાને રહ્યું તો પ્રથમ સ્થાને રહ્યું છે ઇન્દોર અને બીજા સ્થાને છે રાજકોટ ઇન્દોર મધ્યપ્રદેશમાં છે મધ્યપ્રદેશ રાજધાની ભોપાલ મુખ્યમંત્રી કમલનાથ રાજ્યપાલ લાલજી ટંડન વિધાનસભાની બેઠકો બસો ત્રીસ લોકસભાની બેઠકો ઓગણત્રીસ રાજ્યસભાની બેઠકો અગિયાર સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન નવ હાલમાં જ ભારત સરકારે કઈ ઇ કોમર્સ કંપની સાથે સમજૂતી કરી તો ભારત સરકારે સમજૂતી કરી છે ફ્લિપકાર્ટ સાથે સ્થાપના બે હજાર સાતમાં તેના સ્થાપક છે બિની બંસલ અને સચિન બંસલ પ્રશ્ન દસ હાલમાં ક્યાં મેટ્રો સ્ટેશનનું નામ બદલીને સુપ્રીમ કોર્ટ દ્વારા મેટ્રો સ્ટેશન રાખવાનો નિર્ણય કર્યો છે તો તે છે પ્રગતિ મેદાન મેટ્રો સ્ટેશન સુપ્રીમ કોર્ટની સ્થાપના અઠ્યાવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ હાલમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે શરદ અરવિંદ બોબડે પ્રશ્ન અગિયાર હાલમાં કયા દેશે ઓલિમ્પિક સંઘના બે રાષ્ટ્રમંડળ રમતોના બહિષ્કારના નિર્ણય પરત લીધો છે ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો પ્રશ્ન બાર હાલમાં જ આવેલ રિપોર્ટ પ્રમાણે અત્યાર સુધીમાં કેટલા ફાસ્ટેગ જાહેર કરવામાં આવ્યા છે તો અત્યાર સુધીમાં ફાસ્ટેગ જાહેર કરવામાં આવ્યો છે એક કરોડ ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન તેર હાલમાં જ ક્યાં સ્થળે ભારતીય ઇતિહાસ કોંગ્રેસના એસીમા સત્રનું આયોજન કરવામાં આવ્યું તો તે આયોજન કરવામાં આવ્યું હતું કંડોરમાં કેરળ રાજધાની તિરુવનંતપુરમ મુખ્યમંત્રી પિનારાઈ વિજયન રાજ્યપાલ આસિફ મોહમ્મદ ખાન વિધાનસભાની બેઠકો એકસો ચાલીસ લોકસભાની બેઠકો રાજ્યસભાની બેઠકો નવ સ્થાપના છે નવેમ્બર હાલમાં લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પત્રકારિતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સન્માનિત કરવામાં આવ્યા છે સંજય ગુપ્તા પ્રશ્ન પંદર હાલમાં જ કોણે નેશનલ ઇન્ફ્રા પાઇપલાઇન યોજના શરૂ કરી તો તે શરૂ કરી છે નિર્મલા સીતારમન ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચલણ છે રૂપિયો હાલમાં નિર્મલા સીતારમન નાણા મંત્રી છે થેન્ક્સ ફોર વોચિંગ વિડીયોઝને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડો દેખાઈ રહી છે તે વિન્ડોને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો ચેનલને સબસ્ક્રાઇબ જોઈ શકો મિત્રો થેન્ક યુ વેરી મચ